ભયંકર વાવાઝોડાના કારણે તામિલનાડુમાં હાઈ એલર્ટ, 118 ટ્રેન કેન્સલ કરી, સ્કૂલ કોલેજ બંધ. ભારે વરસાદની સંભાવના વચ્ચે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપેટ અને તિરુવલ્લુર જિલ્લામાં સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. ત્યારે વાવાઝોડાએ પોતાની દિશામાં વળાંક લીધો છે અને આ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે વાત ખાસ એ કરવાની છે કે વાવાઝોડાના લીધે હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે અને આ વાવાઝોડાની હાલની સ્થિતિ શું છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો ખાસ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળજો. જો તમે પણ ગુજરાતની પળેપળની અપડેટ મેળવવા માંગતા હોવ તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. બંગાળની ખાડી પર બની રહેલા ઊંડા પ્રેશર આગામી 24 કલાકની અંદર એક ચક્રવાતી તોફાન મિચોંગમાં બદલાઈ જવાની સંભાવના છે, જેનાથી તટીય તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના તટીય જિલ્લામાં ભારે વરસાદ થશે. આ જાણકારી શનિવારે ભારત મોસમ વિજ્ઞાન વિભાગે આપી છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું વધારે ખતરનાક બને તેવી શક્યતા છે અને ગુજરાત પર તેની કેવી અસર થશે તે જાણવું અતિ મહત્વનું છે. તો ચાલો જાણીએ ગુજરાત પર આ વાવાઝોડાની અસર કેવી રહેશે. આજે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ, અરવલ્લી સહિતના જિલ્લામાં વરસાદ પડ્યો છે. આવતીકાલે પણ 10 જિલ્લામાં માવઠાની શક્યતા છે. ત્યારે હવે ખાસ જાણવાનું એ છે કે આ વાવાઝોડાને લીધે હજુ પણ ગુજરાતમાં કેટલા દિવસ માવઠાની શક્યતા છે. તો ચાલો વિસ્તારથી માહિતી મેળવીએ. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ગુજરાતમાં એક તરફ હવામાનમાં પલટો આવી રહ્યો છે અને કેટલાક વિસ્તારમાં વાદળો દેખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલું મિગજોમ નામનું વાવાઝોડું વધારે ખતરનાક બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ આંદમાન સમુદ્રમાં પહેલા સિસ્ટમ બની હતી અને તે બાદ તે બંગાળની ખાડીમાં આગળ વધતાની સાથે જ મજબૂત બની હતી. આ સિસ્ટમ તારીખ 3 ડિસેમ્બરના રોજ વાવાઝોડું બની ગઈ છે અને હજી તે મજબૂત બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ વાવાઝોડું હાલ આંધ્રપ્રદેશ અને તામિલનાડુના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને આંધ્રપ્રદેશ પર તે ત્રાટકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. મિગજોમ વાવાઝોડાની અસર 5 કરતાં વધારે રાજ્યોને થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. આ વર્ષે બંગાળની ખાડીમાં બનેલું આ 4થું વાવાઝોડું છે અને ભારતના દરિયામાં બનેલું આ વર્ષનું આ 6ઠું વાવાઝોડું છે. સામાન્ય રીતે ભારતના દરિયામાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સરેરાશ 4 થી 5 વાવાઝોડા સર્જાતા હોય છે. ત્યારે મહત્વનો સવાલ એ પણ છે કે મિગજોમ વાવાઝોડાની ગુજરાતને કોઈ અસર થશે? બંગાળની ખાડીમાં સર્જાયેલું મિગજોમ વાવાઝોડું હાલ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને તેની સીધી અસર ભારતના પૂર્વ તરફના દરિયાકાંઠે આવેલા રાજ્યોને થશે. ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાની સીધી અસર નહીં થાય, પરંતુ પૂર્વ તરફથી એટલે કે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભેજ લઈને ગુજરાત સુધી હાલ પહોંચી રહ્યા છે, જેના કારણે ગુજરાતના કોઈ કોઈ જિલ્લામાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ઉત્તરથી આવતા પવનો ગુજરાત અને મધ્યપ્રદેશની આસપાસ આ પૂર્વના પવનો સાથે મળે છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગુજરાતને અસર થઈ રહી છે અને એના જ લીધે ગુજરાતમાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ તમને ખાસ જણાવી દઈએ કે આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે.
गुजरात में बंगाल की खाड़ी में सर्जायेला आ वावाजोड़ा परोक्ष रीते असर थई रही है, परंतु तेनी कोई वधारे असर थाय तेवी शक्यता नथी अने तेना कारणे गुजरात में वरसादनुं प्रमाण वधे तेवी पण कोई शक्यता नथी। गुजरात में कोई जग्याए साव हळवो अने छूटो छवायो वरसाद पड़े तेवी शक्यता छे। भारतनी आसपास अरबी समुद्र अने बंगाळनी खाड़ी एम बे तरफ वावाजोड़ा सर्जाता होय छे अने ते भारतना विविध विस्तारोने असर करता होय छे। अरबी समुद्र में सर्जाता वावाजोड़ानी सीधी असर गुजरात ने थती होय छे। बंगाळनी खाड़ी में सर्जाता वावाजोड़ानी राज्यने सीधी असर थती नथी। हाल वावाजोड़ू क्या त्राटकशे ते नक्की करवू मुश्किल थई रह्युं छे अने आवुं शा माटे थई रह्युं छे ते पण जाणीए। केटलाक वावाजोड़ानी आगाही वहेली करवी मुश्किल होय छे अने मिग्जोम नामनुं वावाजोड़ू एमानुं एक छे। विविध मॉडलो 3 तारीख सुधी तेने विविध दिशा बतावता रह्या हता। मिग्जोम वावाजोड़ानी शुरुआत थई त्यारे एवुं लागतुं हतुं के ते तमिलनाडु पर लैंडफॉल करशे अने जे बाद सिस्टमे वळाक लीधो अने पोतानी दिशा बदली हती। हवे आ वावाजोड़ू आंध्र प्रदेश पर ताटकशे। जो कि हाल आ वावाजोड़ू उत्तर तमिलनाडु अने दक्षिण आंध्र प्रदेश दरिया किनारा तरफ आगळ वधी रह्युं छे अने दरिया कांठे पहोंचतानी साथे ते फरी दिशा बदलशे, एटले के वळाक लेशे अने उत्तर तरफ आगळ वधशे। आ सिस्टम दक्षिण आंदमान समुद्रमां सर्जाय त्यारथी ज ते सतत दिशा बदली रही छे अने हवामानना विविध मॉडलो पण तेनो अलग अलग ट्रेक दर्शावता हता। हवामान विभागनुं कहेवुं छे कि दरियाकांठानी बाजूमां पहोंच्या बाद वावाजोड़ुं वळाक लेशे अने दरियाकांठानी पासे ज आगळ वधतुं रहेशे। वावाजोड़ानी असरने कारणे तमिलनाडु, आंध्र प्रदेश, ओडिशा अने तेलंगणाना विस्तारोमां भारे वरसादनी शक्यता छे, ज्यारे महाराष्ट्र, छत्तीसगढ़ अने पश्चिम बंगाळना केटलाक विस्तारोमां पण वरसादनी शक्यता छे। महत्वनो सवाल ए पण उद्भवे छे कि वावाजोड़ानी दिशा नक्की करवा माटे हवामान विभाग कई बाबतोने ध्याने ले छे। हवामान विभागे जे माहिती आपी छे ते प्रमाणे वावाजोड़ू हजी पण वधारे मजबूत बनशे अने ते प्रचंड चक्रवाती तोफानमां फेरवाशे, जे बाद ते आंध्र प्रदेशना नेल्लोर अने मछलीपट्टनम वच्चेना दरिया किनारे त्राटके तेवी संभावना देखाई रही छे। वावाजोड़ू ज्यारे त्राटके त्यारे पवननी गति 90 થી 100 કિમી प्रति कलाक तथा महत्तम 110 કિમી प्रति कलाकनी हशे तेवी शक्यता देखाई रही छे। हवामान विभागनुं कहेवुं छे कि दरियामां वावाजोड़ू हाल प्रति कलाक 9 થી 10 કિલોમીટરની झड़पे आगळ वधी रह्युं छे। 4 ડિસેમ્બરની आसपास वावाजोड़ू दरियाकांठे पहोंचशे अने ते बाद 5 ડિસેમ્બરના बपोर पहेला लैंडफॉल करे तेवी शक्यता छे। हाल 3 રાજ્યોના દરિયાકાંઠાને સાવચેતી કરી દેવાયા છે। વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં દરિયો પણ તોફાની બનશે અને તેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। આ વાવાઝોડાને કારણે સૌથી વધારે અસર આંધ્રપ્રદેશને થશે અને કેટલાક વિસ્તારોમાં નુકસાન થવાની પણ શક્યતા છે। બંગાળની ખાડીમાં આ વર્ષનું આ 4થું વાવાઝોડું છે। આ પહેલા સર્જાયેલા વાવાઝોડા વળાંક લઈને બાંગ્લાદેશ तथा म्यांमारनी आसपास गया हता, परंतु आ सिस्टम भारत ने सीधी असर करशे। मिग्जोम वावाजोड़ाना कारणे 144 ट्रेन रद्द करवामां आवी छे। तमिलनाडु में SDRFना 100 જવાનો तहनात 5 ડિસેમ્બરે आंध्र प्रदेश में चक्रवात लैंडफॉल करशे। भारतीय हवामान विभागे आंध्र प्रदेश अने तेनी नजीकना तमिलनाडुना दरियाकांठा माटे चक्रवात चेतवणी जाहेर करी छे। आ वावाजोड़ाने मिग्जोम नाम आपवामां आव्युं छे। IMD अनुसार बंगाळनी खाड़ी पर बनेलू लो प्रेशर एरिया 2 ડિસેમ્બરે डीप डिप्रेशन में फेरवाई गयु हतुं। 4 ડિસેમ્બરની बपोर सुधी में ते आंध्र प्रदेश अने तेनी नजीकना उत्तरी तमिलनाडुना दरियाकांठानी नजीक पहोंचशे, जे पछी ते 5 ડિસેમ્બરે आंध्र प्रदेश में लैंडफॉल करशे। चक्रवात ने जोता दक्षिण मध्य रेलवे 144 ट्रेन रद्द करी छे, तेमांथी 118 ट्रेनों लांबा रूटनी छे। જ્યારે તમિલનાડુમાં 100 SDRFની જવાનો જે છે તે તૈનાત કરવામાં આવ્યા હતા। નેલ્લોર અને મછલીપટ્ટનમ તટ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાન 5 ડિસેમ્બરની સવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે, જે સમયે તોફાનની ઝડપ 80 થી 90 કિમી પ્રતિ કલાકની રહેશે। તે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી શકે છે। વાવાઝોડાને મિચોમ નામ કોણે આપ્યું? म्यांमारे तोफान ने मिग्जोम नाम आप्यू छे, तेनो अर्थ छे ताकात अने लवचिकता। मिग्जोम चक्रवात ए वर्ष 2023 बंगाळनी खाड़ी में सर्जायेलू 4थू अने हिंद महासागर में 6ठू वावाजोड़ू छे।
हाल भारत में अलनीनो सक्रिय छे। शियाळानी पेटर्न बदलाय छे। आगामी 3 महीनामां दिवसनुं तापमान 4-5 डिग्री वधी शके छे। हवामान विभागे 1 डिसेम्बरे शुक्रवारना रोज शियाळानी मौसमनी आगाही जाहेर करी हती। तेमणे कह्युं के आगामी 3 महीनामां देशना मोटा भागना विस्तारोमां दिवस अने रात्रिनुं तापमान सामान्य करता वधारे रहेवानुं छे। केटलाक स्थळोए 4-5 डिग्री जेटलुं ऊंचुं रही शके छे। जो कि उत्तर पश्चिम और मध्य भारत विस्तारों में तापमान सामान्य करता ओछू नोंधाई सके छे। परंतु आवा दिवसों की संख्या ओछी हशे। आ वक्त शियाळा दरमियान न तो लघुत्तम तापमान ना नवा रेकॉर्ड सर्जाशे के तूटशे नहीं, परंतु दिवसना तापमान में नवा विक्रमों नोंधाई सके छे। हवामान शास्त्रीओना मते अलनीनो हाल में सक्रिय तबक्का में छे, जेना कारणे शियाळानी पेटर्न बदलाई गई छे। पेसिफिक महासागर में दरिया की सपाटीन तापमान सामान्य करता 1.5 डिग्री वधू थी गयू है। देश मोटा भागना भागों में रात गरम रहे। आगामी 3 महीना सुधी लद्दाख और सिक्किम की पूर्व सरहद ने बात करता समग्र देश में रात्रिनु तापमान सामान्य करता वधू रहे। मध्य प्रदेश, महाराष्ट्र, ओडिशा, पश्चिम बंगाल, झारखंड में दिवसनु तापमान सामान्य करता ओछू रहे। साबरकांठा जिल्लाना वातावरण में पलटो आव्यो छे। मोड़ी रात्रे केटलाक विस्तार में वरसादी झापटा पड़िया हता। वहेली सवारथी वातावरण में पलटो जोवा मळी रह्यो छे, जेना लीधे खेडूतों में चिंतानो माहोल छे। हवामान विभाग अनुसार हजु पण गुजरातना जिल्लाओं में वरसाद पड़ी सके छे। अरवली, अमदावाद, महिसागर, डांग, नवसारी, वलसाड, दमण, दादरानगर हवेली और सौराष्ट्रना जिल्लाओ जेमां जूनागढ़ और गीर सोमनाथ में वरसादनी संभावना व्यक्त करवामां आवी छे। उपरांत अगाउ मावठा दरमियान भारे पवन फूंकाववाना लीधे भारे नुकसान सहन करवू पड्युं हतुं, ज्यारे आगामी दिवसोमां पवननी गति विशे पण हवामान विभाग द्वारा अपडेट आपवामां आवी छे। तेमणे जणाव्युं छे के हाल स्ट्रोंग विंड छे, आजे पवन फूंकाशे, जे बाद तेनुं प्रमाण पण घटशे। अमदावादमां आजे वहेली सवारथी ज वादळछायुं वातावरण जोवा मळ्युं, त्यारे फरी गुजरातना माथे मावઠાની ઘાત છે। બે દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 ડિસેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે રવિવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો અનેક વિસ્તારોમાં સવારે ઠંડા પવન સાથે ઝરમર છાંટા પણ પડ્યા હતા। अरबसागर में सर्क्युलेशन सर्जाता राज्य में ठंडी सीजन में फरी वरसादी माहौल सर्जायो छे। गत अठवाडिये गुजरात में सार्वत्रिक मावठानी असर ने पगले खेडूतों ने घणुं नुकसान थयुं हतुं। हवे फरी धरतीपुत्रों माटे माठा समाचार छे। बे दिवस अनेक जिल्ला में पवन साथे छूटा छवाया हळवा वरसादनी संभावना छे। हवामान विभागनी आगाही प्रमाणे आजे अने आवतीकाले सोमवारे गांधीनगर, अमदावाद, अरवली, महिसागर, डांग, नवसारी, वलसाड, अमरेली, जूनागढ़ अने गीर सोमनाथ एम कुल 10 जिल्लामां पवन साथे छूटाछवाया हळवा वरसादनी संभावना छे। अमदावादमां विविध विस्तारोमां ठंडा पवन साथे सामान्य छाटा पड्या हता अने ठंडकनुं वातावरण फैलाई गयुं छे। गत रविवारे वरसाद पड़ियाना एक अठवाडिया बाद फरीथी अमदावादमां वरसाद पड़वानी संभावनाथी लोकोने रविवारनी रजा घरमां ज पसार करवी पड़शे तेम लागी रह्युं छे। शहेरना एसजी हाईवे, जगतपुर, गोता, राणीप, न्यू राणीप, मोटेरा, चांदखेड़ा सहितना विस्तारोमां झरमर वरसाद पड़्यो हतो। हवामान विभागनी आगाहीना पगले राजकोट शहेरमां मावठानी असर जोवा मळी रही छे। शहेरमां आजे सवारथी ठंडो पवन फूंकाई रह्यो छे અને સાથે ધૂપ છાંવાળું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, જેમાં થોડા સમય તડકો આવે છે તો થોડા સમય આકાશમાં વાદળો છવાઈ જાય છે। જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે ફરી હાઈવે ઉપરના રસ્તા પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વડોદરામાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે। ગત રાત્રે વરસેલા વરસાદ બાદ આજે પણ વરસાદ થાય તેવી શક્યતા છે। વડોદરા શહેરના આકાશમાં વાદળો ગોરંભાયા છે। શહેરમાં ફૂંકાતા ઠંડા પવનને કારણે વાતાવરણ એકદમ ઠંડુ ગાર થઈ ગયું છે। એક જ અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે।
त्यारे खेडूतोने पण अमुक प्रकारनी चोक्कस सूचना आपवामां आवी छे। राज्यना 10 जिल्लामां तारीख 3 अने 4 डिसेम्बर एम बे दिवस कमोसमी वरसादनी आगाही छे। आथी 10 जिल्लाना खेडूतोए एपीएमसीमां पाकनुं वेचाण करवा माटे आवुं नहीं के पछी पाक बगड़े नहीं तेनी व्यवस्था करीने आवुं तेवी ताकीद कृषि विभागे करी छे। कमोसमी वरसादथी खेतरमां के एपीएमसीमां पाक खुल्लो मूक्यो होय तो तेने सलामत स्थळे पहोंचाड़वो कृषि विभाग द्वारा सूचना आपवामां आवी छे। आ साथे ज पाकमां दवानो छटकाव 2 दिवस टाळवो, एपीएमसीमां अनाज अने खेत पेदाशो सुरक्षित राखवा तेमज वेचाण अर्थे आवती पेदाशो आ दिवसो दरमियान टाळवी अथवा सुरक्षित राखवानी खेडूतोने जाणकारी आपवामां आवी छे। વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800 180 1551 નો સંપર્ક કરવો। વધુમાં હવામાન નિષ્ણાતો દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બરથી રાજ્યના હવામાનમાં જે બદલાવ આવવાનું શરૂ થયું છે તેના લીધે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું છે। આજે અને આવતીકાલે એટલે કે 3 અને 4 ડિસેમ્બર સુધી 2 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે। 5 ડિસેમ્બરથી હવામાન ફરીથી ચોખ્ખું થઈ જશે। જોકે સારી બાબત એ છે કે 26 નવેમ્બરના રોજ જે માવઠું થયું હતું એ સમગ્ર ગુજરાતમાં હતું અને વધુ તીવ્રતાવાળું હતું। જોકે આ માવઠું સાર્વત્રિક નહીં હોય અને એકદમ છૂટું છવાયું તેમજ ઓછી તીવ્રતાવાળું હશે। ત્યારે વધુમાં અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે ડિસેમ્બર મહિનામાં હજુ પણ વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે, માફ કરશો, કમોસમી વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે। અને અંબાલાલ પટેલે તેમની તારીખો પણ આપેલી છે અને આપણે આ વિડીયો જે છે તે પહેલેથી જ આપણા ચેનલ પર મૂકેલો છે। જો કોઈ પણ ખેડૂત મિત્રોને આ વિડીયો જોવો હોય તો આપણા ચેનલ પર પહેલેથી અપલોડ કરેલો છે, તો જરૂરથી આ વિડીયો પણ જોઈ લેજો। અંબાલાલ પટેલ દ્વારા વરસાદના, કમોસમી વરસાદના ત્રીજા રાઉન્ડની જે આગાહી કરવામાં આવી છે તેની તારીખો તેમાં આપેલી છે। આગામી 3 દિવસમાં તાપમાનનો પારો પણ ગગડશે। મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીની આગાહી વિશે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધે એવી શક્યતા છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં આગામી 2 દિવસ દરમિયાન રાત્રિનું તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધવાને કારણે ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે। ત્યારબાદ એકદમથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં જ ઠંડીનું જોર વધશે। આ સાથે નલિયા શહેરમાં 12.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। વાત કરીએ જો માવઠાના મારની તો આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો, જેમાં ખાસ કરીને અમદાવાદ, અંબાજી અને ભાવનગરમાં પાછું માવઠાના બીજા રાઉન્ડમાં વરસાદ જોવા મળ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે અને હવે માવઠાના ત્રીજા રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે। ખેડૂતો માટે એક પછી એક જે છે તે ઘાત આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ઠંડીનું પ્રમાણ પણ ઓછું રહેશે, જેથી શિયાળુ પાકને પણ ભારે નુકસાન થવાની શક્યતા છે। કારણ કે જીરું જે છે, ધાણા છે, જેવા પાકોને ઠંડીની જરૂર પડતી હોય છે, જ્યારે ઝાકળ આવે ત્યારે આવા પાકો બગડતા હોય છે। વધારે ભેજના કારણે વાતાવરણમાં જે હાલ જોવા મળી રહ્યો છે તેના લીધે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રવાત ફૂંકાવવાની શક્યતા રહેશે, જેમાં ઓરિસ્સાના ભાગો, ચેન્નઈના ભાગો સુધી અને દક્ષિણ પૂર્વીય તટોના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 150 કિલોમીટરની પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે, જેની અસર ઉત્તર ભારતના ભાગોમાં પણ થશે। સાથે જ ભેજના લીધે અને પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે તે બળવત્તર બનશે અને ઉપરાંત અરબસાગરનો ભેજ પણ મળશે। 2 ડિસેમ્બરના રોજથી જ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા જે છે તે હતી, તે મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થઈ ચૂક્યા છે, જેના લીધે જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ અને ઉત્તરીય પર્વતીય ભાગોમાં ઠંડા ગાર બનશે। ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં તેની અસર થવાની શક્યતા છે।
जो कि हमणा गुजरात में वादळछायु वातावरण रहेवानी शक्यता रहेशे, एटले महत्तम उष्ण तापमान वधशे, परंतु जेवी पश्चिमी विक्षेपनी असर थशे एटले ठंडीनो चमकारो आवशे। आ उपरांत गुजरातनुं हवामान तारीख 20 डिसेम्बर सुधी फेरफार थवानी शक्यता रहेशे। बंगाळना उपसागरना चक्रवातनी असर 8 डिसेम्बर सुधी रहेशे। आ भीषण चक्रवातने लीधे दक्षिण पूर्वीय तटो पर भारे वरसाद थशे। त्यारबाद तारीख 9-11 પણ વિવિધ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે। ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। મુંબઈ અને મહારાષ્ટ્ર સુધીના ભાગોમાં હવામાન પલટાશે, એટલે કે અંબાલાલનો સ્પષ્ટ ઉત્તર છે કે 20 ડિસેમ્બર સુધી ગુજરાતના વાતાવરણમાં પલટા આવશે અને 20 ડિસેમ્બર સુધી ફરી માવઠાની શક્યતા રહેલી છે। તારીખ 14, 15, 16 અને 20 તારીખ સુધીમાં તો ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા રહેશે। તે પછી માવઠું પણ થઈ શકે છે। હમણાં 7 ડિસેમ્બર સુધી દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને માવઠાની અસર થઈ શકે છે। મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 20 સુધી તો હવામાનમાં ભારે પલટા આવશે। આ પલટાને લીધે ફરી માવઠાની શક્યતા રહેશે, એટલે કે અંબાલાલ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જ માવઠાનો ત્રીજો રાઉન્ડ જોવા મળી શકે છે। ગુજરાતના માથે ફરી માવઠાની આફત। અમદાવાદમાં વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ છે। 2 દિવસ હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે। વધુમાં અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી હવામાન કેવું રહેશે તેનું પણ પૂર્વાનુમાન કર્યું છે। તો ખાસ એ પણ જાણી લઈએ કે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે, કારણ કે શિયાળુ પાક માટે આ 3 મહિનાનું હવામાન ખૂબ જ મહત્ત્વનું હોય છે, કારણ કે આ 3 મહિનામાં જ શિયાળુ પાક માટે યોગ્ય સમય હોય છે અને આ જ સમય દરમિયાન જો માવઠા થાય તો જીરું જેવો પાક છે, ધાણા જેવા પાક છે, આ તમામ પાકોને નુકસાન થઈ શકે છે। ત્યારે ચાલો જાણીએ કે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે। ગાત્રો થીજવતી ઠંડી નહીં પડે અને શું કહે છે હવામાન વિભાગની ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની આગાહી। શિયાળાની સિઝન કેવી રહેશે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન તાપમાન કેવું રહેશે? શું ગાત્રો થીજવતી ઠંડીની સંભાવના નથી? હવામાન વિભાગે આ વિશે શું કહ્યું છે તેના વિશે આજે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવી લઈએ। શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ થયો છે। લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા હતા અને કમોસમી વરસાદ પડ્યો છે। જોકે વાતાવરણમાં પલટાના કારણે કૃષિ પાકને નુકસાન થયું છે। હજુ પણ આગામી 24 કલાક તો વાતાવરણ યથાવત રહેશે, કારણ કે ભેજનું પ્રમાણ વધારે છે, જેના કારણે અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। ભારતીય મોસમ વિભાગ દ્વારા કોઈ પણ ઋતુ શરૂ થાય તેના પહેલાં લાંબા ગાળાનું અનુમાન જાહેર કરાતું હોય છે, ત્યારે ભારતીય મોસમ વિભાગ દ્વારા ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં તાપમાન કેવું રહેશે તેનું અનુમાન જાહેર કરાયું છે। જોકે ડિસેમ્બર 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઉપર રહેવાની સંભાવના છે, તેમજ ઉત્તર પશ્ચિમ ભારતના અમુક વિસ્તારોમાં સામાન્ય અથવા સામાન્યથી ઓછું તાપમાન રહેવાની શક્યતા છે। દેશના ઉત્તર, ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર પૂર્વના ભાગોમાં કોલ્ડ વેવની સંભાવના સામાન્યથી ઓછી રહેવાની સંભાવના છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઊંચું રહેશે, તેમજ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઓછી રહેવાની શક્યતા છે, જેના કારણે ડિસેમ્બરમાં ઠંડી ઓછી રહેવાની શક્યતા છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાની શક્યતા છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજનું પ્રમાણ વધારે રહે છે। જો કે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગુજરાતના વાતાવરણ પર અસર જોવા મળશે। ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના ઠંડાગાર રહેતા હોય છે, જોકે ઠંડી પડે તે પહેલાં કમોસમી વરસાદ થયો છે, જેના કારણે વાતાવરણ ઠંડુ બન્યું હતું, પરંતુ ફરી તાપમાન 2-3 ડિગ્રી વધી જશે।
भारत पर आवी रह्यु छे खुखार वावाजोडु। 3 तारीखे मचावशे तांडव। सरकारे आप्यु एलर्ट। दक्षिण पूर्व अने तेनाथी अडीने आवेला दक्षिण पश्चिमी बंगाळनी खाड़ी पर प्रेशर छेल्ला 6 कलाक दरमियान 13 किमी प्रति कलाकनी झड़पे पश्चिम उत्तर पश्चिम तरफ आगळ वधी रह्यु छे। ते 2 तारीखे ऊंडा प्रेशरमां बदलायुं अने 3 तारीखनी आसपास बंगाळनी दक्षिण पश्चिम खाड़ी तरफथी चक्रवाती तोफानमां बदलावानी संभावना छे। आ उपरांत ते उत्तर पश्चिम तरफ आगळ वधशे अने 4 डिसेम्बरे बपोर सुधी दक्षिण आंध्रप्रदेश अने आजूबाजूना उत्तरी तमिलनाडुना तट नजीक पहोंचशे। त्यारबाद ते दक्षिण आंध्रप्रदेशना तटनी लगभग समांतर उत्तर तरफ वधशे अने 5 डिसेम्बरनी सवार दरमियान नेल्लोर अने मछलीपट्टनमनी वच्चे एक चक्रवाती तोफान तरीके दक्षिण आंध्रप्रदेश ने पार करशे, जेमां हवानी गति 80 થી 90 કિમી प्रति कलाकथी लईने 100 કિમી प्रति कलाक सुधी पहोंची शके छे। तमिलनाडु आंध्रप्रदेश अने ओडिशानी मुख्य सचिवों अने पुंडुचेरीना नाणा सचिवे समिति ने चक्रवातना अपेक्षित मार्ग में जनता अने संपत्तिनी सुरक्षा माटे करवामां आवेला प्रारंभिक उपायों अने स्थानिक प्रशासन द्वारा करवामां आवेला उपायोंनी माहितगार कर्या हता। माछीमार भाईओने खास सूचना आपवामां आवी छे। माछीमारोने दरियामां न जवानी सलाह आपवामां आवी छे। पूरता आश्रय स्थल, वीजड़ी सप्लाय, दवा अने इमरजन्सी सेवाओनी तैयारी थई रही छे। NDRFએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુંડુચેરીને 18 ટીમો આપી છે અને 10 વધારાની ટીમો તૈયાર રાખી છે। તટરક્ષક બળ, સેના અને નૌસેનાની બચાવ અને રાહત ટીમો સાથે જહાજો અને વિમાનને પણ તૈયાર રાખવામાં આવ્યા છે। तमाम दर्शक मित्रों ने खास विनंती के गुजरात, भारत अने विश्व ने लगता तमाम समाचारों तेमज सरकारी योजनाओं, सरकारी भर्ती तेमज कृषि एटले के एग्रीकल्चर ने लगता तमाम समाचारों मेळवा माटे हमणा ज ध काजल सुवा गुजराती समाचार एटले के आ यूट्यूब चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। अने जो फेसबुक उपर तमे आ वीडियो जोई रह्या हो तो खास करीने पेज ने फॉलो करी देजो, कारण के आ पेज अने चेनल पर तमने मळशे गुजरात ने लगता तमाम समाचारों, ए पण साची अने सचोट माहिती साथे। तो हमणा ज सब्सक्राइब अथवा फॉलो करी लो। तो बस आजना वीडियो में एटलू, जल्दी ज मळीशुं एक नवा वीडियो नी साथे। त्यां सुधी जोता रहो ध काजल सुवा यूट्यूब चेनल। नमस्कार।